અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાને આજીવન નામ જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામ બાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાતની જણાવી હતી ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશ માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી જ ધરાવવામાં આવશે તો આ વાતની જાણ ગામ લોકોને થતાં જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા આ ઉપરાંત ગામ લોકોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવી લીધો હતો સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં અને વીરપુર રૂડા ગામ ઝૂપડી જ્યાં જલિયાણની ત્યાં થાય સેવાના કામ જલારામ બાપાની જગ્યાના દાધીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં જે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે એ મંદિરના ટ્રસ્ટીઓને એક દરખાસ્ત મૂકી હતી અને દરખાસ્તમાં એવું કહેવામાં આવ્યું કે વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી બપોરે અને સાંજે જે રાજભોગનો થાળ ભગવાન રામને ધરવાનો હોય એ વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી ધરાવાર અને આ દરખાસ્ત અયોધ્યાના ટ્રસ્ટીઓએ સ્વીકારી લીધી છે એટલા માટે વીરપુરના દરેક લોકોમાં આજે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા છે ઢોલ નગારા ફટાકડા ફોડી મીઠા મોઢા કરી અને આ દરખાસ્તને અયોધ્યાના તસ્વીએ સ્વીકારી લીધો છે એ બદલ જલારામ બાપાની જગ્યાના પરિવાર નહીં પણ સમગ્ર વીરપુર ગામ આજે ખુશીની લહેર જોવા મળી રહી છે જય જલારામ જ્યારે રામ મંદિર માટે અયોધ્યામાં તોફાનો થયા હતા ત્યારે ઈંટ અમારા ગામની આ વીરપુત્રનું સૂત્ર ગામે ગામ પ્રચલિત થયું હતું ત્યારે આજે ત્રીસ વર્ષ પછી પણ જ્યારે રામ મંદિરના કેસનો ચુકાદો આવ્યો છે અને મંદિર બની રહ્યું છે તેને લઈને પણ ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે જ રામલલ્લાને આજીવન થાળ ધરાવવાનો મોકો મળતા જ સમગ્ર વીરપુરની ખુશી બેવડાઈ ગઈ હતી નરેશ શેખલિયા નિર્માણ ન્યૂઝ વીરપુર